गुड मॉर्निंग। आगला वीडियो में तमे ई ने एफ सीखी गया। आज आपणे खाली एक ज लेटर सीखीशु जी। जी पहला तमे केवी रीते करता कैपिटल लेटर नो आवी रीते आनाथी साव अलग जी थाय छे। अने जी थोड़ोक अघरो छे एटले खास ध्यान राखजो। पहला नीचेथी ज लेवानी आडी एटले के क्रॉस लाइन करवानी। पछी त्यांथी लेफ्ट साइड जावानुं एटले के डाबी साइड जावानुं। तमे जे हाथमां इरेजर पकड़ू होय ने ई साइड जावानुं। त्यांथी आवी रीतना नीचेनी साइड आवानुं। पछी तमे व वहाणनो व केवी रीते करता ई रीते आम व करी देवानो। अने पछी अहींथी अहींथी ने पाछुं कई साइड जावानुं इरेजर पकड़ू होय ई साइड एटले के लेफ्ट साइड। त्यांथी आवी रीतना जोई अहींथी लाइन आवी रीतना पार जवा देवानी। जो पहला नीचे थी ऊपर नी साइड आवी रीतना क्रॉस लाइन करवानी। पछी लेफ्ट साइड जवानो। पछी आवी रीतना व वहाणनो व करता ई रीतना व करी देवानो। व थई जाय एटले अहींथी पाछू लेफ्ट साइड जवानो। अहींथी आम ઉપર ની સાઈડ જવાનો અને અહીંથી આમ લાઈન બહાર કાઢી દેવાનો। આ થઈ ગયો આપણો જી। ઉઠવાનો એ કેમ? પહેલા અહીંથી લેવાનો ક્રોસ લાઈનથી નીચેથી જ ઉપાડવાનો અને આખો જી ના થઈ જાય ત્યાં સુધી વચ્ચે ક્યાંય પેન્સિલ ઉપડવી જોઈએ નહીં। જો મારી આ ચોક છે એ ઉપડશે નહીં જ્યાં સુધી આખો જી ઉટાઈ ના જાય ત્યાં સુધી। આવી રીતે પહેલા આમ પાછળની સાઈડ જવાનો પછી ઘૂંટવામાં પાછો આમ આગળની સાઈડ આવવાનો પછી આમ ઉપર જવાનું ત્યાંથી પાછો આમ નીચે આવવાનું અને અહીંથી આખી ઊભી લાઈન જ પૂરી કરવાની। જો અહીંથી આમ નીચે આવો એટલે આમ આખી લાઈન જ ઊભી પૂરી કરવાની ને પછી અહીંથી આમ જવાનું। નહીંતર અમુક શું કરશે અહીંયા પહોંચશે એટલે અહીંયા પહોંચશે એટલે પહેલાં આ સાઈડ જશે અને પછી અહીંથી આમ બહાર કાઢશે। એ રીતે કરવાનું નથી। કેવી રીતે કરવાનું? પહેલાં આમ ઊભી લાઈન કરવાની અને પછી અહીંથી આમ આ બાજુનો વળાંક લેવાનો। રેડી? હવે ફોર લાઈનમાં જુઓ ક્યાંથી લેવાનું? નીચેની બ્લુ લાઈનથી લેવાનું। નીચેની બ્લુ લાઈનથી ઉપરની રેડ લાઈન સુધી પહેલાં ક્રોસ લાઈન લેવાની। પછી તમે ઇરેઝર પકડું ઈ સાઈડ એટલે કે લેફ્ટ સાઈડ જવાનું। ત્યાંથી આવી રીતના નીચે આવવાનું। પછી વો ક્યાં સુધી કરવાનો? બ્લુ લાઈન સુધી જ લેવાનો, ઉપરની બ્લુ લાઈન સુધી। પછી ત્યાંથી નીચેની રેડ લાઈન ટચ થઈ જાય એટલે અહીંથી આવી રીતના બહાર કાઢવાનું। રેડી? પહેલાં આવી રીતના ક્રોસ લાઈન લેવાની, ત્યાંથી અહીંથી આમ સેજ વળાંક કરીને આવી રીતના વ જેવું કરવાનું। વ થઈ જાય આખો એટલે નીચેની રેડ લાઈન ટચ થઈ જાય એટલે અહીં આવી રીતના વળાંક કરીને બહારની સાઈડ કાઢી દેવાનું। જો હજી બતાવું છું, નીચેની બ્લુ લાઈનથી ઉપરની રેડ લાઈન સુધી ક્રોસ લાઈન કરવાની, ત્યાંથી આવી રીતના બહુ જાજુ ગોલાઈ લેવાની નથી, સેજ જ લેવાની। અહીંથી આમ બહુ જાજુ પોળું કરવાનું નથી, સેજ જ આમ પોળું કરવાનું। પછી ત્યાંથી નીચેની રેડ લાઈન સુધી ટચ થઈ જાય એટલે અહીંથી આમ બહાર કાઢી દેવાનું। રેડી? જો આવી રીતના આમ કરો એટલે આમ આટલું બધું આમ પોળું થવું જોઈએ નહીં। આપણે આમ વ કરીએ વ જેટલી બોલાઈ લેવાની નથી। કેવી રીતે લેવાનું? અહીંયા આમ બાજુમાંથી જ લેવાનું છે, આ બહુ પોળું થવું જોઈએ નહીં। તો આ શું છે આપણો જી? તો હવે બુકમાં જોઈએ। બુકમાં તમારે પેજ નંબર 26 ઉપર જી આપેલા છે, તો એ કેવી રીતે ગૂંટવાના? પહેલાં ક્રોસ લાઈનથી લેવાનું નીચેથી, પછી આમ લેફ્ટ સાઈડ જવાનો, પછી આમ બહુ પોળો નહીં પણ પતલો વ કરવાનો, નીચેની રેડ લાઈનને અડે એટલે ત્યાંથી આવી રીતના વળાંક કરી અને આ લાઈન બહાર કાઢી દેવાની। જો ગૂંટવું એ ખાસ જોજો, પેન્સિલ ઉપાડ્યા વગર જ ગૂંટવાનું છે અને ડોટ્સ ઉપર જ લાઈન જવી જોઈએ। આ રીતે પેજ નંબર 26 ઉપર તમારે પહેલા જી ગૂંટવાના છે, પછી બાજુના પેજમાં પેજ નંબર 27 ઉપર પહેલા ઉપરની લાઈન ગૂંટવાની છે અને પછી ફોર લાઈન પ્રમાણે લખવાના છે। તો જો નીચેની બ્લુ લાઈનેથી ઉપરની રેડ લાઈને જઈ આવી રીતને આમ વળાંક કરી વ જેવું કરી ઉપરની બ્લુ લાઈને પહોંચે,
પછી સ્ટેન્ડિંગ લાઇન કરવાની રેડ લાઇન સુધી અને અહીંથી આવી રીતના વળાંક કરીને બહાર કાઢવાના. આ બહુ પોડો કરશો તો ચાલશે નહીં, વ જેટલો વણાંક લેવાનો નથી. આ રીતે તમારે પેજ નંબર 27 ઉપર જી લખવાના છે. નેક્સ્ટ પેજમાં પેજ નંબર 28 ઉપર તમને રિવિઝન આપ્યું છે એ થી જી સુધીનું, તો તમારે પહેલાં એ લાઇન ખૂટવાની છે અને પછી અહીંયા ફોર લાઇન પ્રમાણે લખવાનું છે. જો હું એક લાઇન તમને લખીને બતાવું, એ કેવી રીતે કરવાનો, બી નહીં ક્યાંથી ઉપાડવા, કેવી રીતે કરવા, એ ખાસ ધ્યાન રાખવાનું. બીમાં પહેલાં સ્ટેન્ડિંગ લાઇન, પછી અહીંથી બી. આ રીતે પેજ નંબર 28 ઉપર તમારે આખા પેજમાં એ થી જી સુધીની લાઇન લખવાની છે. આવી રીતે જાડી લાઇન લખવાની છે, ઊભી લાઇન લખવાની નથી. હવે નેક્સ્ટ બાજુના પેજમાં 29 ઉપર મેચ આપેલા છે, તો એ તો તમને આવડે જ છે, સરખે સરખા લેટર મેચ કરવાના છે. હવે નેક્સ્ટ શું છે, રાઇટ ફર્સ્ટ લેટર ઓફ ધ પિક્ચર્સ નેમ. જો આ કેનું છે, કેટનું છે, તો કેટનો સ્પેલિંગ સીથી સ્ટાર્ટ થાય, તો એનો પહેલો લેટર સી આવ્યો, તો અહીંયા તમારા બોક્સમાં પહેલાં સી લખવાનો. પછી આ શું છે, ડોલ, ડી ફોર ડોલ, તો અહીંયા ડી લખવાનો. એ ફોર એરોપ્લેન એટલે અહીંયા એ લખવાનો. ઈ ફોર આઈ. પછી અહીંયા ફિશ આપી છે, તો એફ ફોર ફિશ, તો અહીંયા એફ લખવાનો. પછી જી ફોર ગીતા. અને બી ફોર બર્ડ એટલે કે બર્ડનો બી લખવાનો. નેક્સ્ટ શું કીધું, રાઇટ મિસિંગ નંબર એટલે કે બ્લેન્ક્સ આપેલી છે, તો બી પહેલાં શું આવે, એ, તો અહીંયા આવી રીતે એ લખવાનો. પછી બી, બી પછી સી, પહેલાં ક્રોસ લાઇન કરવાની અને પછી આ લાઇન ઉપર આવીને સી કરી દેવાનો. ડી કેવી રીતે કરવાનો, પહેલાં સ્ટેન્ડિંગ લાઇન, પછી અહીંથી આમ ઉપરની સાઈડ જઈ નાનું મીંડું થાય, પછી નીચેની લાઇને ટચ થાય એટલે ડી કરીને અંદરની સાઈડ વણાંક કરી દેવાનો. પછી ઈ આપેલો જ છે, ઈ પછી શું આવે, એફ. અને અહીંયા છેલ્લે લાસ્ટમાં જી આપેલો જ છે. તો આજના હોમવર્કમાં તમારે પેજ નંબર 26, 27, 28 અને 29 આ બુકમાં ફિલઅપ કરવાના છે.